જાનપુરથી રિટર્ન લીમખેડા તરફ આવતા ઉમરિયા ઘાટો ઉતરતા જે અંબામાળી ઘાટ ગણાય છે ત્યાં ઉપર ટાંકી આવેલી છે. નીચે પાણીની પાઇપલાઇન જાય છે. ઊભા રૂળે પાણી વેડફાયેલું જોવા મળી રહ્યું છે અને પાણીનો સંપૂર્ણપણે વેડફાટ થઈ રહ્યો છે ત્યારે ઉજ્જડ ગામમાં એરંડો પ્રધાન જેવું દ્રશ્ય જોવા મળ્યું. ભર ઉનાળે ડુંગર ઉપરથી પાણીની રેલમ છેલ જોવા મળી. પહેલાં જનતાના ટેક્સના પૈસે રેલમ છેલ અને પછી સરકાર દ્વારા લાવવામાં આવતી આવી યોજનાઓ મૂકી નળ સે જળ યોજના અને હવે કોન્ટ્રાક્ટરો દ્વારા ભર ઉનાળે ડુંગર ઉપર પાણીની લીકેજ પાઇપલાઇનોમાં રેલમ છેલ જોવા મળતું હોય દ્રશ્ય. નળથી જળ યોજના ખરેખર જળ નળમાં આવી રહ્યું છે ખરું તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે. આ યોજના પર જ્યાં જ્યાં કામ થયા છે ત્યાં માત્ર પાણીની નળ જ મૂક્યા, પાણી નથી આવતું. પાણી તો ક્યાંય અન્ય જગ્યાએ વહી જાય છે, પાણી લીકેજ થાય છે, ડુંગર ઉપર પાણી દેખાય છે, પાઇપલાઇનમાં પાણી રેલમ છેલ જોવા મળી રહ્યું છે. ત્યારે આ નળ સે જળ યોજના જાણે કે ડુંગરમાંથી નીકળી હોય ને તેવા દ્રશ્ય જોવા મળી રહ્યા છે. ડુંગરની ટોપ પરથી પાણીના ટાંકાના સંપ છે, ટાંકામાંથી લાઇન જઈ રહી છે અને પાઇપલાઇનની અંદર સ્ટાર્ટિંગ રૂમોની શરૂઆતમાં જ પાણી લીકેજ થઈ રહ્યું છે. એક લીકેજ નથી, અનેક જગ્યાએ લીકેજ છે. પાણીનો વેડફાટ જોવા મળ્યો છે. ભર ઉનાળે લોકોને પાણીની સમસ્યા સર્જાશે ત્યારે પાણીની કિંમત એક તરફ શું છે તે સમજાતું નથી. તો ખરેખર આ નળથી જળ યોજના અથવા જળ સે નળ યોજના કેવી છે, કઈ રીતની છે, કોન્ટ્રાક્ટરોએ શું કર્યું અને વહીવટીતંત્ર ખરેખર ધ્યાન દોરે છે કે પછી આ રામ ભરોસે જ આ યોજના ચાલી રહી છે તે જોવાનું રહ્યું. હાલમાં તો લોકોના ઘરે ઘરે પાણી પહોંચાડવા માટેની કોઈ નક્કર યોજના સાકાર થઈ હોય તેવું ગામ જોવા નથી મળ્યું. ત્યારે જિલ્લા વહીવટીતંત્ર આ નળ સે જળ યોજના અને એક તરફ પાણી બચાવો જળ બચાવોના સૂત્રો આપવામાં આવે છે તે સૂત્રોનું શું શું સાકાર થશે? જળ બચાવો અભિયાન, જીવન બચાવો અભિયાન, નળ સે જળ યોજના, શું આ યોજના ખરેખર મોનિટરિંગ થાય છે ખરું? સરકારના સૂત્રોને ઉજાગર કરતી આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે ત્યારે શું આ લીમખેડા તરફ આવતા ઉમરિયા ઘાટો ઉતરતા જે અંબામાળી ઘાટ ગણાય છે ત્યાં ડુંગર ઉપરથી પાણી હાલમાં શિયાળામાં વહી રહ્યું છે અને તે પણ જાણે કે નળ સે જળ યોજનાની જે ટાંકીમાંથી પાણીની પાઇપલાઇનો લેવામાં આવી છે તે પાઇપલાઇનોમાં અનેક જગ્યાએ લીકેજ અને પાણીનો વેડફાટ થઈ રહ્યો છે ત્યારે નળ સે જળ યોજના જે સાકાર થઈ રહી છે તે ખરેખર ગુજરાતમાં દરેકના ઘરે જ્યાં જ્યાં નળ લગાવેલો છે ત્યાં શું પાણી મળે છે ખરું કે મળશે ખરું તે જોવાનું રહ્યું. સરકારી કર્મચારીઓ બોર્ડ મોટા મોટા મારે કે જળ બચાવો જીવન બચાવો, જળ એ જીવન છે. સરકારી કર્મચારીઓ સરકારને ઉલ્લું બનાવીને લાખો રૂપિયા પડાવે છે કે અમે આ રીતે કરીએ છીએ, ભાઈ આટલા આમાં ખર્ચો થયો, આટલા દેખો અમે તમને જળ અને જીવન બતાવ્યું. આ એક ઉમરિયા માળ અંબા ચોકડીથી આગળનો વિસ્તાર છે લીમખેડા ધનપુર પાસેનો, જ્યાં પાણી એકદમ વેસ્ટ જઈ રહ્યું છે. કેમેરામેનને કે પાણી બતાવે, કોઈ પણ જાતનો ઉપયોગ નથી, છતાં પણ પાણી વેસ્ટ થાય છે. આ સરકારને ઉલ્લું બનાવે સરકારી કર્મચારીઓ. તમે જુઓ આ સરકારી કર્મચારીઓ આના ખેલ છે કે જે જળ જીવન બચાવો ફક્ત બોર્ડ જ મારે છે પરંતુ કોઈ પણ જાતની કામગીરી કરતા નથી.